હેલો, લાસ્ટ વિડીયોમાં આપણે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલના કમાન્ડ વિશે જોયું હતું કે તેના થ્રી ટાઇપ્સ ઓફ કમાન્ડ્સ હતા. એક તો ટાઇપ્સ ઓફ કનેક્શન વિશે જોયું હતું, એમાં પેસિવ કનેક્શન અને એક્ટિવ કનેક્શન વિશે જોયું હતું, અને FTPના કમાન્ડ્સ જોયા હતા. તેના થ્રી ડિફરન્ટ ટાઇપ્સ હતા: એક્સેસ કંટ્રોલ કમાન્ડ, ટ્રાન્સફર પેરામીટર કમાન્ડ, FTP સર્વિસ કમાન્ડ. પછી એક્સેસ કંટ્રોલ કમાન્ડની અંદર મલ્ટીપલ કમાન્ડ જોઈ રહ્યા હતા. તેમાં યુઝર છે, પાસવર્ડ છે, SCCT છે, આ CWD છે, CD, UPIC છે, SM. એક્સેસ કંટ્રોલ કમાન્ડની અંદર SM, SMNT, REIN, QUIT, ક્વિટ. પછી પોર્ટ છે. ટ્રાન્સફર પેરામીટર કમાન્ડની અંદર પોર્ટ હતું, પાસવી હતું એન્ડ ટાઈપ હતું. પછી ટ્રાન્સફર પેરામીટર કમાન્ડની અંદર STRU એન્ડ મોડ હતું. પછી હતું FTP સર્વિસ કમાન્ડની અંદર રિટ્રાઈવ હતું, પછી સ્ટોર, પછી STU હતું, STU હતું, પછી એપ હતું, LO, REST. આ બધા કમાન્ડ વિશે જોયું હતું આપણે. FTP સર્વિસ કમાન્ડ વિશે જોયું હતું. પછી હતું FTP રિસ્પોન્સ. જે બી આપણે કમાન્ડ યુઝ કરીએ છીએ અને એનામાં જે આપણને રિસ્પોન્સ મળે છે, FTP રિસ્પોન્સ. FTP રિસ્પોન્સ કે જે બી આપણે કમાન્ડ આપણે યુઝ કરીએ છીએ એમાં આપણને રિટર્નમાં જે બી રિસ્પોન્સ મળે છે, સર્વર સાઇડથી જે રિસ્પોન્સ મળે છે એને શું કહેવામાં આવે છે? FTP રિસ્પોન્સ. ધ FTP રિસ્પોન્સ મેક ઇટ પોસિબલ ટુ એન્શ્યોર સિંક્રોનાઇઝેશન બિટવીન ધ ક્લાયન્ટ એન્ડ FTP સર્વર. એટલે કે FTP રિસ્પોન્સ મીન્સ કે શું કે જેમાં સિંક્રોનાઇઝેશન વિથ ક્લાયન્ટ અને FTP. FTP અને સર્વર, FTP અને ક્લાયન્ટ સર્વર વિશે કોમ્યુનિકેશન થતું હોય. સો એટ ઇચ કમાન્ડ સેન્ટ બાય ધ ક્લાયન્ટ, ધ સર્વર વિલ પોટેન્શિયલી કેરી આઉટ એન એક્શન એન્ડ સિસ્ટમેટિકલી સેન્ડ બેક અ રિસ્પોન્સ. એટલે કે કમાન્ડ, એટલે ક્લાયન્ટ જે છે એ કમાન્ડનો યુઝ કરે છે, એ કમાન્ડ એન્ટર કર્યા પછી સર્વર સાઇડથી જે FTP સર્વર હોય છે એ જે રિસ્પોન્સ આપે છે એને શું કહેવામાં આવે છે? FTP રિસ્પોન્સ. ધ રિસ્પોન્સ આર મેડ અપ ઓફ 3-ડિજિટ કોડ ઇન્ડિકેટિંગ ધ વે ઇન વિચ ધ કમાન્ડ સેન્ટ બાય ધ ક્લાયન્ટ હેઝ બીન પ્રોસેસ્ડ. હાવેવર, સિન્સ ધીસ 3-ડિજિટ કોડ is hard to read for humans, it is accompanied by a text telnet character string separated from the numeric code by space. એટલે કે જે બી FTP સર્વર પરથી જે બી રિસ્પોન્સ મળે છે એ 3-ડિજિટના કોડનો રિસ્પોન્સ હોય છે. પછી આવે છે ધ રિસ્પોન્સ કોડ્સ આર મેડ અપ 3 નંબર્સ, ધ મિનિંગ્સ ઓફ વિચ આર ફોલો. 3 નંબરનો રિસ્પોન્સ આપણને મળતો હોય છે, એ દરેકના અલગ અલગ પર્પઝ હોય છે. જેમ કે ધ ફર્સ્ટ નંબર ઇન્ડિકેટ્સ ધ સ્ટેટસ ઓફ ધ રિસ્પોન્સ. એટલે કે જે ફર્સ્ટ નંબર જે શો થાય છે એ આપણને સ્ટેટસ બતાવે છે કે રિસ્પોન્સમાં આપણને શું મળ્યું, ફેલ મળ્યું કે સક્સેસ મળ્યું. ધ સેકન્ડ નંબર ઇન્ડિકેટ્સ વોટ ધ રિસ્પોન્સ રિફર્સ ટુ, કે તમને જે બી રિસ્પોન્સ મળ્યો છે એ જ મળ્યો છે કે નહીં, એ સેકન્ડ નંબર પર આવે. અને ધ થર્ડ નંબર ગીવ્સ અ મોર સ્પેસિફિક મિનિંગ રિલેટિવ ટુ ઇચ સેકન્ડ ડિજિટ. એટલે કે સેકન્ડ ડિજિટમાં તમને જે રિસ્પોન્સ મળે છે એના રિલેટેડ થર્ડ ડિજિટનો રિસ્પોન્સ હોય છે. તો જોઈએ આપણે ફર્સ્ટ નંબર ડિજિટ મિનિંગ, એટલે જે બી રિસ્પોન્સમાં આપણને ફર્સ્ટ નંબરનો જે ડિજિટ હોય છે એનો મિનિંગ શું થાય છે. ફર્સ્ટ આપણને ફોર એક્ઝામ્પલ XYZ 3-ડિજિટનો રિસ્પોન્સ મળતો હોય છે, એમાં ફર્સ્ટ જે છે ફર્સ્ટ ડિજિટ જે હોય છે એનો મિનિંગ છે કે ધ 1YZ મિનિંગ પ્રિલિમિનરી પોઝિટિવ રિસ્પોન્સ. ધ એક્શન રિક્વેસ્ટ ઇઝ ધ પ્રોગ્રેસ. સેકન્ડ રિસ્પોન્સ મસ્ટ બી ઓપ્ટેન્ડ બિફોર સેન્ડિંગ અ સેકન્ડ કમાન્ડ. એટલે કે તમે જે ફર્સ્ટ જે નંબર હોય છે એ શું હોય છે, આપણને વન ઇન્ડિકેટ કરતું હોય તો એનો મિનિંગ શું થાય કે પોઝિટિવ આપણને રિસ્પોન્સ શું મળ્યો, પોઝિટિવ મળ્યો, રિસ્પોન્સ પોઝિટિવ મળ્યો છે. અને એ બીજા કમાન્ડને બીજો કમાન્ડ આપણને એ સેન્ડ કરવા માટેનું પૂછે છે.
ત્યાર પછી આવશે સેકન્ડ વાય ઝેડ, એટલે કે સેકન્ડ પોઝિટિવ ફૂલફિલમેન્ટ રિસ્પોન્સ. ધ એક્શન રિક્વેસ્ટેડ હેઝ બીન ફૂલફિલ્ડ, ન્યૂ કમાન્ડ ઇન બી કેન બી સેન્ડ. એટલે કે જો રિસ્પોન્સમાં સેકન્ડ નંબર મળે છે તો એ શું હશે, સેકન્ડ નંબર ઇઝ પોઝિટિવ ફૂલફિલમેન્ટ રિસ્પોન્સ હોય છે એનો. એ એક્શન શું હશે કે રિક્વેસ્ટ હેઝ બીન ફૂલફિલ્ડ, અ ન્યૂ કમાન્ડ કેન બી સેન્ડ. એ એવું પૂછે છે, હવે તમારો નવો કમાન્ડ તમે સેન્ડ કરો છો, કરી શકો છો. થર્ડ વાય ઝેડ મીન્સ કે થર્ડ નંબરનો જો ડિજિટ હોય છે શું હોય છે કે ઇન્ટરમીડિયરી પોઝિટિવ રિસ્પોન્સ. ધ એક્શન રિક્વેસ્ટ ઇઝ ટેમ્પરરીલી સસ્પેન્ડેડ, એડિશનલ ઇન્ફોર્મેશન ઇઝ અવેઇટેડ ફ્રોમ ધ ક્લાયન્ટ. જે થર્ડ નંબરનો હોય છે એ શું હોય છે, એ બી પોઝિટિવ રિસ્પોન્સ જ હોય છે. તેની અંદર શું હોય છે કે જે રિક્વેસ્ટ તમે જે રિક્વેસ્ટ જે આપતી હોય છે એ શું હોય છે, સસ્પેન્ડેડ હોય છે, કે જે શો થતી નથી. તે એડિશનલ ઇન્ફોર્મેશનને અવેઇટેડ કરશે, ક્લાયન્ટને હાઇડ કરી દે છે. એડિશનલ ઇન્ફોર્મેશન જે હોય છે ક્લાયન્ટ સામે હાઇડ કરી દેતું હોય છે. ત્યાર પછી જો ફોર્થ નંબરનો ડિજિટ હોય તો એ શું હોય છે, નેગેટિવ ફૂલફિલમેન્ટ રિસ્પોન્સ હોય છે. એનો જે રિસ્પોન્સ હોય છે એકદમ નેગેટિવ રિસ્પોન્સ હોય છે. ધ એક્શન રિક્વેસ્ટેડ હેઝ નોટ ટેકન પ્લેસ બીકોઝ ધ કમાન્ડ હેઝ ટેમ્પરરી નોટ બીન એક્સેપ્ટેડ. જે ફોર્થ નંબર જે રિસ્પોન્સ આપે છે એ શું હોય છે કે ધ એક્શન રિક્વેસ્ટેડ હેઝ નોટ ટેકન પ્લેસ બીકોઝ ધ કમાન્ડ હેઝ ટેમ્પરરી નોટ હેઝ નોટ બીન એક્સેપ્ટેડ. જે બી તમારો કમાન્ડ જે છે એ કોઈ બી એક્સેપ્ટ કરતા નથી. ધ ક્લાયન્ટ ઇઝ ધ રિક્વેસ્ટેડ ટુ ટ્રાય અગેન. ક્લાયન્ટને રિક્વેસ્ટ કરે છે કે તમે બીજો કોઈ કમાન્ડ ટ્રાય અગેન કરો, કે બીજો કમાન્ડ ફરીથી એકવાર ટ્રાય કરો, કે એવો કોઈ કમાન્ડ એમાં છે નહીં. ત્યાર પછી છે ફાઇવ ઝેડ, એટલે કે ફાઇવ નંબરનો રિસ્પોન્સ શું હોય છે કે પેરામીટર નેગેટિવ રિસ્પોન્સ હોય. એનો બી નેગેટિવ રિસ્પોન્સ જ હોય છે. ધ એક્શન રિક્વેસ્ટ હેઝ નોટ ટેકન અ પ્લેસ બીકોઝ ધ કમાન્ડ હેઝ નોટ બીન એક્સેપ્ટેડ. ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ ટુ ફૂલફિલમેન્ટ ધ ડિફરન્ટ રિક્વેસ્ટ. એટલે ક્લાયન્ટને શું કહે છે, તમે કોઈ ડિફરન્ટ કમાન્ડ યુઝ કરો, કે આ કમાન્ડ કોઈ આપણને આ કમાન્ડથી તમને કોઈ રિસ્પોન્સ મળવાનો નથી. એટલે કે આ જે કમાન્ડ જે છે એ તમને નેગેટિવ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી આવે છે સેકન્ડ નંબર ડિજિટ મિનિંગ. સેકન્ડ નંબર ડિજિટનો મિનિંગ શું થાય, એની અંદર પણ ડિફરન્ટ ડિફરન્ટ નંબર હોય છે. તેમાં ઝીરો નંબર શું પ્રોવાઈડ કરે છે કે ઝીરો સિન્ટેક્સ ધ એક્શન હેઝ અ સિન્ટેક્સ એરર, એક્શન હેઝ અ સિન્ટેક્સ એરર ઓર ઇઝ અ કમાન્ડ નોટ અન્ડરસ્ટુડ બાય ધ સર્વર. એ જો તમને એ રિસ્પોન્સમાં ઝીરો પ્રોવાઈડ કરે, સેકન્ડ પેરામીટરની અંદર ઝીરો પ્રોવાઈડ કરે, તો શું એનું મિનિંગ થાય કે શું હોય છે, સિન્ટેક્સ એરર હોય છે. કે એ કમાન્ડમાં એ જે કમાન્ડ તમે જે એ એન્ટર કર્યો છે, કે જે કમાન્ડ એફટીપી સર્વર અન્ડરસ્ટેન્ડ નથી કરતો, કે એ સિન્ટેક્સ એરર બતાવે છે, ત્યારે તમને ઝીરો રિસ્પોન્સ મળે છે સેકન્ડ પેરામીટરની અંદર. ત્યાર પછી આવે છે વન ઇન્ફોર્મેશન. ધીઝ ઇઝ અ રિસ્પોન્સ સેન્ડિંગ બેક ઇન્ફોર્મેશન, ફોર એક્ઝામ્પલ રિસ્પોન્સ ટુ અ સ્ટેટ કમાન્ડ. એટલે કે એ તમને શું હોય છે, એક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે રિસ્પોન્સમાં, કે આ કમાન્ડનો યુઝ તમે કરો, કોઈ બી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે આ કમાન્ડ યુઝ કરો એમ. ફોર એક્ઝામ્પલ સ્ટેટ કમાન્ડ છે, બીજા કોઈ બી કમાન્ડ તમને પૂછી શકે છે. ત્યાર પછી છે સેકન્ડ નંબર જે આપણે મળે છે એ શું હોય છે, કનેક્શન ધ રિસ્પોન્સ રિલેટેડ ટુ ધ ડેટા ચેનલ. એટલે કે કનેક્શન જે હોય છે એ શું હોય છે, ધ રિસ્પોન્સ રિલેટેડ, જે તમે કમાન્ડ આપો છો એના રિલેટેડ કોઈ રિસ્પોન્સ આપતું હોય છે. થર્ડ નંબર જે છે ઓથેન્ટિકેશન એન્ડ અકાઉન્ટ ધ રિસ્પોન્સ રિલેટ્સ ટુ ધ યુઝર પાસવર્ડ લોગિન ઓર ધ રિક્વેસ્ટ ટુ ચેન્જ ધ અકાઉન્ટ સીપીટી. એટલે કે તમને એ ઓથેન્ટિકેશનનું પૂછતા હોય છે, કે જો થર્ડ નંબર તમને રિસ્પોન્સમાં મળતો હોય તો એનો મિનિંગ શું થાય, કે ધ રિસ્પોન્સ રિલેટ્સ ટુ ધ યુઝર લોગિન, યુઝરના રિલેટેડ કોઈ રિસ્પોન્સ મળતો હોય છે. તેની અંદર તમે રિક્વેસ્ટ કરો કે યુઝર નેમ નાખો અથવા પાસવર્ડ નાખો, અથવા તો તમારો પાસવર્ડ જે છે એને ચેન્જ કરો. ત્યાર પછી આવે છે ફોર્થ નંબર કે નોટ યુઝડ બાય ધ એફટીપી પ્રોટોકોલ,
લાઈક તમે જે બી કમાન્ડ યુઝ કરો છો એ એફટીપી પ્રોટોકોલની અંદર આ કોઈ યુઝ થતો નથી, એટલા માટે રિસ્પોન્સમાં તમને 4 નંબર પ્રોવાઈડ કરે છે. 5 નંબર મીન્સ કે ફાઇલ સિસ્ટમ ધ રિસ્પોન્સ રિલેટ્સ ટુ ધ રિમોટ ફાઇલ સિસ્ટમ, એટલે કે ફાઇલ સિસ્ટમ જે છે એ રિસ્પોન્સ તમને રિમોટ ફાઇલ સિસ્ટમમાં મળતું હોય છે. ત્યાર પછી છે લોગ ઇન ઇન ટુ એન એફટીપી સર્વર, એટલે કે ધ કમાન્ડ એફટીપી ઇઝ અવેલેબલ એક્રોસ વેરિયસ પ્લેટફોર્મ ઇન્કલુડિંગ યુનિક્સ, વિન્ડોઝ એન્ડ લિનક્સ. ધ કમાન્ડ યુનાઇટ્સ એન્ડ એફટીપી સેશન એન્ડ યુઝલી રન એઝ અ ફોલોઝ એફટીપી સર્વર નેમ, એટલે કે તમારે કોઈ બી સર્વર સાથે લોગિન થવાનું હોય તેના માટે તમે કોઈ બી પ્લેટફોર્મ યુઝ કરી શકો છો. એફટીપી કમાન્ડને જો તમારે યુઝ કરો હોય તેના માટે કોઈ બી પ્લેટફોર્મ તમે યુઝ કરી શકો છો. યુનિક્સ છે, વિન્ડોઝ છે, લિનક્સ છે, કોઈ બી પ્લેટફોર્મ તમે યુઝ કરી શકો છો. લોગિન ઇન ટુ એન એફટીપી સર્વર, એફટીપી સર્વર પર તમારે જો લોગિન થવું હોય તો તમારે સર્વર નેમ યુઝ કરવો પડે. પહેલાં તો સર્વર નેમ રિપ્રેઝન્ટ ધ નેમ ઓર આઈપી એડ્રેસ ઓફ ધ રિમોટ મશીન ધેટ ધ યુઝર વોન્ટ્સ ટુ કનેક્ટ ટુ, એટલે કે તમે જેવી યુઝર જે છે એફટીપી કનેક્ટ સાથે કનેક્ટ થવું હોય તેના માટે સર્વર નેમ પ્રોવાઈડ કરવાનું હોય છે. એ સર્વર નેમ શું હોય છે કે યુઝરનું નામ અથવા તો આઈપી એડ્રેસ હોય છે, તમારા પીસીનું આઈપી એડ્રેસ હોય છે તે તમારે એડ કરવાનું હોય છે. ધ ટાર્ગેટ મશીન મસ્ટ બી કોર્સ હેવ એન એફટીપી સર્વર, એ જે ટાર્ગેટ મશીન જે હોય છે તમે જે મશીનનો યુઝ કરો છો એ શું હોય છે એને શું કહેવામાં આવે છે, એફટીપી સર્વર એની સાથે કનેક્ટ થઈ જાય છે. વન્સ ધ કનેક્શન હેઝ બીન ઇનિશિયલાઇઝડ અ ફ્યુ લાઇન્સ ઓફ અ ટેક્સ્ટ અપીયર ઓન ધ સ્ક્રીન, તમે જે કમાન્ડનો યુઝ કરો છો ત્યાર પછી એ શું હોય છે એક અમુક લાઇન એડ એ સ્ક્રીન પર તમને એક લાઇન જોવા મળે છે. ધ ફર્સ્ટ લાઇન લેટ્સ યુ નો ધેટ યુ હેવ અ કનેક્ટેડ ટુ એન એફટીપી સર્વર, એટલે કે ફર્સ્ટ લાઇન તમને શું કહે છે કે એફટીપી સર્વર સાથે કનેક્ટેડ છો. ધ નેક્સ્ટ લાઇન વેલકમ યુ ટુ ઇટ એન્ડ મે યુ ઇન્ડિકેટ વિથ અ કાઇન્ડ ઓફ એફટીપી સાઇટ ઇટ ઇઝ, ફોર એક્ઝામ્પલ વોટ અ શોર્ટ ઓફ ફાઇલ્સ ઇટ હોસ્ટ ઓર વિચ ઓર્ગેનાઇઝેશન હોમ્સ ઇટ ઓર ઇન્સ્ટ્રક્શન્સ ફોર યુઝર. સેકન્ડ લાઇન તમને વેલકમ માટેની પૂછતું હોય છે અને અમુક ઇન્સ્ટ્રક્શન્સ તમને પ્રોવાઈડ કરતું હોય છે એફટીપી સર્વરને. ત્યાર પછી છે ઇન એફટીપી ઇચ લાઇન બિગિન્સ વિથ અ નંબર ધેટ રિપ્રેઝેન્ટ એ આઈધર સક્સેસ ઓર ફેલિયર, એટલે કે એફટીપીની અંદર તમને જે બી લાઇન્સ હોય છે એની આગળ તમને નંબર પ્રોવાઈડ કરેલા હોય છે, એ નંબર શું પ્રોવાઈડ કરે છે, તમે સક્સેસ છો કે ફેલર છો તે. ફોર અ વેલકમ મેસેજ ધ લાઇન માઇટ બી પ્રિસીડેડ બાય ધ નંબર 220 વિચ મીન્સ ધ સર્વિસ ઇઝ રેડી ફોર ધ ન્યુ યુઝર. ત્યાર પછી તમને જે બી વેલકમ મેસેજ શો થતું હોય છે તમારી સ્ક્રીનમાં અને એક નંબર પ્રોવાઈડ કરેલો હોય છે 220, એ શું ઇન્ડિકેટ કરે છે કે તમે ધ સર્વિસ ઇઝ રેડી ફોર અ ન્યૂ યુઝર, કે જે બી એફટીપી ફાઇલ સર્વર જે છે એ રેડી છે કોઈ બી કમાન્ડ એડ કરવા માટે. ન્યૂ યુઝર જે છે કોઈ બી કમાન્ડ એડ કરવા માટે એફટીપી સર્વર જે છે એ એકદમ રેડી છે. ધ સર્વર આસ્ક યુ ટુ આઈ એન્ટર યોર યુઝર નેમ, તો સર્વર જે છે એ તમને પૂછે તમારું યુઝર નેમ, ઓલ્સો કોલ્ડ લોગિન ઓર આઈડેન્ટિફિકેશન, તમને પૂછે કે તમારું યુઝર નેમ શું છે. ઇન ઓર્ડર ટુ સેટ એક્સેસ રાઇટ સચ એઝ રીડ રાઇટ પ્રિવિલેજીસ આફ્ટર ધ યુઝર નેમ હેઝ બીન એક્સેપ્ટેડ લાઇન બિગિનિંગ વિથ ધ નંબર 331 ઇન્વાઇટ્સ યુ ટુ ઇનપુટ યોર પાસવર્ડ વિચ ઇઝ મેક મીનિંગ ધેટ ઇટ ડઝ નોટ અપીયર ઓન ધ સ્ક્રીન, એટલે કે તમને હવે શું પૂછશે, યુઝર નેમ પૂછશે અને એમાં તમને 331 નામનો નંબર શો થશે. એ નંબર ઇન્ડિકેટ કરે છે કે હવે તમને પાસવર્ડ ઇનપુટ કરો એમ. ઇન સમ કેસીસ ધ સર્વર મે બી અ પબ્લિક ઇન વિચ કેસ યુ કેન લોગ એન એનોનિમસ એન્ડ યુ વિલ ધેરફોર હેવ ટુ લોગ ઇન એઝ એનોનિમસ ઓર અ ગેસ્ટ,
કે સમ કેસમાં તમે કોઈ પબ્લિક યુઝર હો કે જેમાં કેમ કે કોઈ એનોનિમસલી યુઝર હોય જેની પાસે કોઈ ક્રિડેન્શિયલ્સ નથી હોતા, યુઝર નેમ અને પાસવર્ડ હોતા નથી, કોઈ ગેસ્ટ યુઝર હોય છે, તો ફોર અ પબ્લિક સર્વર્સ કસ્ટમ ડિકેટ્સ ધેટ ધ યુઝર એન્ટર્સ હિઝ ઓર હર ઇમેલ એડ્રેસ એઝ ધ પાસવર્ડ, બટ યુ કેન એન્ટર વોટ એવર યુ ચૂઝ. તમે જો ગેસ્ટ યુઝર હોય તો તમે તમારા ઇમેલ એડ્રેસ અને તેનું પાસવર્ડ યુઝ કરી શકો છો. વન્સ ધ પાસવર્ડ હેઝ બીન એક્સેપ્ટેડ, અ મેસેજ વિલ શો ઇફ અ કનેક્શન હેઝ બીન એસ્ટાબ્લિશ્ડ. એટલે કે તમે જે બી પાસવર્ડ એડ કરો છો, એટલે પાસવર્ડ જો કરેક્ટ હશે તો એ શું તમને રિસ્પોન્સમાં આવશે, કનેક્શન હેઝ બીન સક્સેસફુલી એસ્ટાબ્લિશ્ડ, ઓર નોટ, ઇન વિચ કેસ ઇન રીઝન વિલ બી અ ગીવન. ફોર એક્ઝામ્પલ, ધ સાઇટ મે હેવ રીચ્ડ ઇન અ મેક્સિમમ નંબર ઓફ યુઝર અલાવ એટ ટાઈમ, ઇન વિચ કેસ ધ મેસેજ ઇઝ નો મોર યુઝર ઓલ અલાઉડ અપિયર્સ. ધ સમટાઈમ્સ મલ્ટિપલ યુઝર્સ એફટીપી ફાઇલ સર્વર સાથે કનેક્ટેડ હોય તો સમટાઈમ્સ તમને એવી એરર પણ શો કરી શકે કે આટલાથી વધારે યુઝર અલાઉ નથી. વન્સ લોગિંગ ધ એફટીપી સાઇટ વેઇટ્સ ફોર ધ યુઝર ટુ એન્ટર અ કમાન્ડ ડિસ્ક્રાઇબિંગ એક્શન ટુ પરફોર્મ. એટલે કે તમે જે બી લોગિન થયા પછી જે બી કમાન્ડ યુઝ કરો છો એ શું પરફોર્મ કરે છે, કે એફટીપી સાઇટ એફટીપી સર્વર જે છે એ વેઇટ કરે છે યુઝરના કમાન્ડને. સમ મોર કમાન્ડ્સ, જે અમુક કમાન્ડ્સ અવેલેબલ હોય છે એફટીપીના, કે હેલ્પ ડિસ્પ્લે કમાન્ડ સપોર્ટેડ બાય ધ એફટીપી સર્વર. હેલ્પ કમાન્ડ જે છે એ તમને શું કરે છે, હેલ્પ ડિસ્પ્લે ઓલ કમાન્ડ સપોર્ટેડ બાય ધ એફટીપી સર્વર, એફટીપી સર્વર માટે તમને હેલ્પ કરશે. સ્ટેટસ યુઝડ ફોર શોવિંગ સમ ઓફ ધ ક્લાયન્ટ મશીન સેટિંગ. તમે અમુક સેટિંગ પણ કરી શકો છો તમારા ક્લાયન્ટ મશીનની અંદર. બાઇનરી ધીસ કમાન્ડ સ્વિચ યુ ફ્રોમ આસ્કી મોડ સેન્ડિંગ અ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ટુ બાઇનરી મોડ સેન્ડિંગ બાઇનરી ફાઇલ્સ નોન ટેક્સ્ટ ફાઇલ લાઇક ઇમેજ ઓર ગ્રાફિક્સ ઇમેજ ઓર પ્રોગ્રામ્સ. એટલે કે તમે કોઈ બી આસ્કી મોડમાં પણ તમે ડેટાને સેન્ડ કરી શકો છો. કોઈ બી ડોક્યુમેન્ટને સેન્ડ કરવા છે તો એને જે તમે બાઇનરી કે બાઇનરી ફોર્મમાં સેન્ડ કરી શકો છો. આસ્કી સ્વિચ ફ્રોમ બાઇનરી મોડ ટુ આસ્કી મોડ, ધીસ ઇઝ ધ ડિફોલ્ટ મોડ. સમ મોર કમાન્ડ, ટાઇપ ડિસ્પ્લે ધ કરન્ટ ટ્રાન્સફર મોડ બાઇનરી ઓર આસ્કી. એટલે કે તમે જો ડેટાને સેન્ડ કરવા માંગતા હો તો તમે એ જે ડેટા જેવો છે તમે બાઇનરી ફોર્મમાં તમે સેન્ડ કરી શકો છો. ડિફોલ્ટ હોય છે બાઇનરી ઓર આસ્કી ફોર્મ. યુઝર અલાવ યુ ટુ લોગ ઇન ટુ ઓન ધ કરન્ટ એફટીપી સર્વર અગેન યુઝિંગ અ ડિફરન્ટ યુઝર નેમ. યુ વિલ ધેન બી રિક્વેસ્ટેડ ટુ એન્ટર અ ન્યૂ પાસવર્ડ. એટલે કે યુઝર જે છે અલાવ કરે છે લોગ ઇન ઓન ધ કરન્ટ એફટીપી સર્વર પર યુઝર લોગ ઇન કરે છે અને ત્યાર પછી જે ડિફરન્ટ યુઝર નેમ નાખે છે, યુઝર નેમ એડ કરે છે, તો યુ વિલ ધેન બી રિક્વેસ્ટેડ ટુ એન્ટર અ ન્યૂ પાસવર્ડ. તમારે એનો ન્યૂ પાસવર્ડ એન્ટર કરવાનો હોય છે. યુઝર લિસ્ટ ઓલ ફાઇલ ફાઉન્ડ ઇન ધ કરન્ટ ડિરેક્ટરી. ધ કમાન્ડ ઇઝ ls-l. આ જે કમાન્ડ જે છે ls-l ગીવ્સ એડિશનલ ઇન્ફોર્મેશન ઇન ધ ફાઇલ. એટલે કે તમારી જે ડિરેક્ટરી જે છે કરંટ ડિરેક્ટરી, તમે ફોર એક્ઝામ્પલ ડી ડ્રાઈવની અંદર એક ફોલ્ડરની અંદર તમે વર્ક કરતા હોય છો, એ ફોલ્ડરની અંદર કેટલી ફાઇલ્સ અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે ls-l આ ડેશ જે છે એને શું કહેવામાં આવે છે, હાઇફન અથવા તો ડેશ, એને શું કહેવાય, ls-l. એ શું હોય છે કે એ લિસ્ટ પ્રોવાઈડ કરે છે દરેક ફાઇલનું તમારા પર્ટિક્યુલર કમાન્ડની અંદર, પર્ટિક્યુલર ડિરેક્ટરી ફોલ્ડરની અંદર જેટલી બી ફાઇલ્સ હોય છે તેનું લિસ્ટ શો કરે છે. pwd ડિસ્પ્લે અ ફૂલ નેમ ઓફ અ કરંટ ડિરેક્ટરી. pwd જે છે એ શું કરે છે, તમને ફૂલ નેમ શો કરે છે તમારા ડિરેક્ટરીનું. cd કમાન્ડ શું છે, cd ધ કમાન્ડ મીન્સ ધ ચેન્જ ડિરેક્ટરી. cd કમાન્ડનું મીનિંગ શું થાય છે, ચેન્જ ડિરેક્ટરી, એન્ડ ઇઝ યુઝડ ફોર ચેન્જિંગ ટુ અ ડિફરન્ટ ડિરેક્ટરી. ધ કમાન્ડ cd --ડોટ ડોટ ઇઝ યુઝ ટુ એક્સેપ્ટ ધ પેરેન્ટ ડિરેક્ટરી.
સીડી ડોટ ડોટ કરશો એટલે તમે શું થશે કે તમારી પેરેન્ટ ડિરેક્ટરીમાં તમે મૂવ થઈ જશો. ફોર એક્ઝામ્પલ, એક ફોલ્ડર છે એની અંદર બીજું ફોલ્ડર છે, અને એ ફોલ્ડરની અંદર તમે વર્ક કરતા હો છો, તો એનું જે આઉટસાઇડનું જે ફોલ્ડર જે છે, પેરેન્ટ ફોલ્ડર, ત્યાં તમે મૂવ થઈ જાઓ છો. એને કહેવાય છે સીડી, ચેન્જ ડિરેક્ટરી. ત્યાર પછી આવે છે એમકેડીઆઈ, એમકેડીઆઈઆર, ધ કમાન્ડ એમકેડીઆઈઆર ઇન યુનિક્સ ઓર એમડી ઇન માઇક્રોસોફ્ટ ઇઝ યુઝડ ફોર ક્રિએટિંગ અ ડિરેક્ટરી વિધિન અ કરન્ટ ડિરેક્ટરી. ધ યુઝ ઓફ ધ કમાન્ડ યુઝ ઓફ ધીસ કમાન્ડ ઇઝ રિઝર્વડ ફોર અ યુઝર વિચ એક્સેસ ફોલોઈંગ ઇટ. એમકેડીઆઈઆર મીન્સ કે શું કે મેક ડિરેક્ટરી. તમે કોઈ બી ડિરેક્ટરીને બનાવી શકો છો, તેના પરથી ફોલ્ડરને બનાવી શકો છો એમકેડીઆઈઆરથી. આરએમડીઆઈઆર મીન્સ કે ધ કમાન્ડ આરએમડીઆઈઆર યુનિક્સ ઓર આરએમડી ઇન માઇક્રોસોફ્ટ ઇઝ યુઝ ફોર ડિલીટિંગ ધ ડિરેક્ટરી વિધિન ધ કરન્ટ ડિરેક્ટરી. ધ યુઝ ઓફ કમાન્ડ ઇઝ રિઝર્વડ ફોર યુઝર્સ વિથ એક્સેસ અલાવિંગ ઇટ. એટલે આરએમડીઆઈઆર શું કરે છે, તમારી ડિરેક્ટરીને રિમૂવ કરે છે, ફોલ્ડર જે હોય છે તેને ડિલીટ કરી આપે છે. એમકેડીઆઈઆર તમારી ફોલ્ડરને બનાવી આપે છે, ક્રિએટ કરી આપે છે, અને આરએમડીઆઈઆર છે તમારા ફોલ્ડરને ડિલીટ કરી આપે છે. ત્યાર પછી આવે છે ગેટ કમાન્ડ. ધીસ કમાન્ડ ઇઝ યુઝ ટુ રિટ્રાઈવ અ ફાઇલ ફાઉન્ડ ઓન ધ સર્વર. ધીસ કમાન્ડ ઇઝ યુઝ ટુ રિટ્રાઈવ અ ફાઇલ ફાઉન્ડ ઓન ધ સર્વર. સર્વરની અંદર જેટલી બી ફાઇલ હોય છે એનું લિસ્ટ બતાવે છે. ઇફ ધ કમાન્ડ ઇઝ ફોલોડ બાય અ ફાઇલ નેમ, ધ રિમોટ ફાઇલ વિલ બી ટ્રાન્સફર ટુ ધ લોકલ મશીન ઇન ટુ અ કરન્ટ લોકલ ડિરેક્ટરી. એટલે કે ગેટ પછી તમે જે ફાઇલનું નામ આપ્યું હોય છે તો એ ફાઇલ તમને શો કરી દે છે, તમારા લોકલ મશીનની અંદર બી સર્ચ કરે છે અને તમારા સર્વર પર પણ એ શો કરી દે છે. ઇફ ધ કમાન્ડ ઇઝ ફોલો બાય અ ટુ ફાઇલ નેમ, ધ રિમોટ ફાઇલ ધ ફર્સ્ટ નેમ ઇઝ ધ ટ્રાન્સફર ટુ અ લોકલ મશીન ઇન ધ કરન્ટ લોકલ ડિરેક્ટરી વિથ ધ સ્પેસિફાઇડ ફાઇલ નેમ ઇઝ ધ સેકન્ડ નેમ. તમારે ગેટ કમાન્ડની અંદર બે પેરામીટર પાસ કરવાના હોય છે. એમાં ફર્સ્ટ નેમ હોય છે રિમોટ મશીનનું હોય છે, એટલે કે સર્વરનું હોય છે, અને જે સેકન્ડ પેરામીટર હોય છે લોકલ ડિરેક્ટરીનું હોય છે. ઇફ ધ ફાઇલ નેમ કન્ટેન્સ અ સ્પેસ બી અશ્યોર ટુ એન્ટર ઇન ઇટ વિધિન અ કોટ માર્ક્સ. એટલે કે જો ફાઇલ નેમ જો કન્ટેન્ટ સ્પેસ, તો તમે ફાઇલ નામ સાથે કોઈ બી સ્પેસ આપો છો તો એ શું આવે છે, બી શ્યોર ટુ એન્ટર ઇટ વિધિન અ કોટ માર્ક. તમારે એને કોટ માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી આવે છે પુટ કમાન્ડ. તો પુટ કમાન્ડ ઇઝ યુઝ ટુ સેન્ડ અ લોકલ ફાઇલ ટુ ધ સર્વર. ઇફ ધ કમાન્ડ ઇઝ ફોલો બાય અ ફાઇલ નેમ, ધ લોકલ ફાઇલ વિલ બી ટ્રાન્સફર ટુ અ રિમોટ મશીન ઇન ટુ ધ કરન્ટ રિમોટ ડિરેક્ટરી. પુટ કમાન્ડ જે છે એ ટ્રાન્સફર કરી આપે છે ફાઇલને લોકલ, ટ્રાન્સફર ટુ અ રિમોટ મશીન ઇન ટુ અ કરન્ટ રિમોટ ડિરેક્ટરી. ઇટ ધ કમાન્ડ ઇઝ ફોલો બાય અ ટુ ફાઇલ નેમ, ધ લોકલ ફાઇલ ઇઝ ધ ફર્સ્ટ નેમ ઇઝ ધ ટ્રાન્સફર ટુ ધ રિમોટ મશીન ઇન ધ કરન્ટ રિમોટ ડિરેક્ટરી વિથ ધ સ્પેસિફાઇડ ફાઇલ નેમ ધ સેકન્ડ નેમ. ઇફ ધ ફાઇલ નેમ કન્ટેન્ટ સ્પેસ બી અશ્યોર ટુ બી એન્ટર ઇટ વિધિન અ કોટ માર્ક. એટલે કે તમારે જે આ પુટનો કમાન્ડ યુઝ કરો તો એમાં બી તમારે બે પેરામીટર પાસ કરવાનો હોય છે. ફર્સ્ટ પેરામીટરની અંદર લોકલ ફાઇલ હોય છે તેમાં લોકલ નામ આપવાનું હોય છે, અને જે સેકન્ડ પેરામીટર જે હોય છે તેમાં એ રિમોટ ડિરેક્ટરીનું નામ હોય છે. અને જો ગેટ ફાઇલની અંદર તમે જે બી નામ આપો છો એ સ્પેસમાં હોય છે, ફાઇલનું નામ જો સ્પેસ આપેલું હોય તો તમારે એને કોટમાર્કમાં આપવાનું રહેશે. ઓપન લોગ્સ આઉટ એન્ડ ઓપન્સ અ ન્યૂ સેશન ઓન ધ અનધર એફટીપી સર્વર. ઓપન કમાન્ડ હોય છે ઓપન લોગ્સ આઉટ એન્ડ ઓપન્સ અ ન્યૂ સેશન ઓન અનધર એફટીપી સર્વર. ક્લોઝ અ લોગ્સ આઉટ લિવિંગ ધ એફટીપી ક્લાયન્ટ એક્ટિવ બાય ડિસ્કનેક્ટ ધ એફટીપી ક્લાયન્ટ ફ્રોમ ધ સર્વર એન્ડ પુટ ઇટ ઇન ટુ અ ઇનએક્ટિવ મોડ. જો તમે ક્લોઝ કમાન્ડ યુઝ કરો છો તો તમારે એફટીપી સર્વર તમારું ક્લોઝ થઈ ગયું. ઓપન કમાન્ડ યુઝ કરો છો તો તમારું સેશન ઓપન થઈ ગયું. ક્વિટ કમાન્ડ શું થાય છે કે ક્લાયન્ટ સર્વર તમે થી ઇનએક્ટિવ થઈ ગયું છે. ત્યાર પછી આવશે પ્રોબ્લેમ્સ વિથ એફટીપી સર્વર.
એફટીપી ના જે પ્રોબ્લેમ્સ હોય છે કે એફટીપી ડઝ નોટ ઇન્ટરપ્રિટ એફટીપી ડઝ નોટ ઇન્ટરપ્રિટ ધ કમાન્ડ્સ ઓફ ધ ફાઇલ ટ્રાન્સફર ઇન બાઇનરી મોડ. ધીસ કેન કોઝ પ્રોબ્લેમ, ફોર એક્ઝામ્પલ ફાઇલ ઇન 32 બિટ્સ ફ્લોટિંગ પોઈન્ટ નંબર વેર ધ રિપ્રેઝન્ટેશન ઇઝ ડિફરન્ટ ઓન ધ ટુ કમ્પ્યુટર્સ. એટલે કે જે એફટીપી કમાન્ડ જે હોય છે તેની અંદર એફટીપી ડઝ નોટ ઇન્ટરપ્રિટ ધ કન્ટેન્ટ ઓફ ફાઇલ, ફાઇલના કન્ટેન્ટને ઇન્ટરપ્રિટ કરતું નથી, તેને એઝ અ બાઇનરી મોડમાં એ ટ્રાન્સફર કરતું નથી. એ ત્યારે સમટાઈમ્સ તમને પ્રોબ્લેમ શો કરી છે. ઇટ ડઝ નોટ યુઝ અ સ્ટ્રોંગ ઓથેન્ટિકેશન, એ તેમાં કોઈ સ્ટ્રોંગ ઓથેન્ટિકેશન નથી હોતું. ઇટ ઇઝ બેઝડ ઓન અ પાસવર્ડ લોગિન વિચ કેન બી ગેસ્ડ ઓર ડિસ્કવર્ડ બાય સાયબર ક્રાઇમિનલ્સ યુઝિંગ અ સ્નિફર. એટલે કે જો તમે પાસવર્ડ બેઝ લોગિન રાખો છો તો પણ એમાં ગેસ યુઝર અથવા તો કોઈ બી અધર યુઝર અથવા તો સાયબર ક્રિમિનલ્સ તમારા ડેટાને હેક કરી શકે છે. એફટીપી સેન્ડ્સ અ ફાઇલ ઇન ક્લિયર પ્લેન ટેક્સ્ટ. એટલે કે એફટીપી જે છે એકદમ ફાઇલ જે છે એકદમ એ જે ફાઇલના કન્ટેન્ટ હોય છે એકદમ ક્લિયર અને પ્લેન હોય છે. એ ઓલરેડી કોઈ બી યુઝર એને અન્ડરસ્ટેન્ડ કરી દે છે, એટલે એને કોઈ એન્ક્રિપ્ટ કરતો નથી, એટલે એમાં કોઈ સિક્યુરિટી હોતી નથી. ધ મેઇન રીઝન ધેટ વેબસાઇટ ગેટ હેક્ડ ઇઝ બીકોઝ ધે આર બીંગ અપડેટેડ વિથ ઇનસિક્યોર એફટીપી ટ્રાન્સફર. એટલે એનું મેઇન રીઝન એ છે કે તમારી વેબસાઇટ કોઈ પણ હેક કરી શકે છે, એમાં કોઈ સિક્યુરિટી નથી હોતી એફટીપી ટ્રાન્સફરની અંદર. સિક્યોર એફટીપીમાં શું હોય છે કે SFTP ઓર સિક્યોર એફટીપી ઇઝ અ પ્રોગ્રામ ધેટ યુઝ SSH ટુ ટ્રાન્સફર અ ફાઇલ. અનલીક સ્ટાન્ડર્ડ એફટીપી ઇઝ એન્ક્રિપ્ટ બોથ કમાન્ડ એન્ડ ડેટા પ્રિવિલન્સ પાસવર્ડ એન્ડ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ફ્રોમ બીઈંગ ટ્રાન્સમિટેડ ઇન ધ ક્લિયર ઓવર ધ નેટવર્ક. સિક્યોર એફટીપીમાં શું હોય છે કે તમારા ડેટાને એઝ એન્ક્રિપ્ટ કરી આપે છે. ઇટ ઇઝ અ ફંક્શનલી સિમિલર ટુ એફટીપી બટ બીકોઝ ઇટ યુઝ ડિફરન્ટ પ્રોટોકોલ યુ કેન્ટ યુઝ સ્ટાન્ડર્ડ એફટીપી ક્લાયન્ટ ટુ ટોક ટુ એન એફટીપી સર્વર, નોર કેન યુ કનેક્ટ ટુ એન એફટીપી સર્વર વિથ અ ક્લાયન્ટ ધેટ સપોર્ટ્સ ઓનલી SFTP. એફટીપી જે છે એ એકદમ સિક્યોર વેમાં નથી હોતું, તમારે ડિફરન્ટ પ્રોટોકોલનો યુઝ કરવાનો હોય છે. તે SFTP છે. યુ કેન યુઝ SFTP વિથ ગ્રાફિકલ SFTP ક્લાયન્ટ ઓર એટ ધ કમાન્ડ લાઇન. એટલે કે તમે SFTP નો યુઝ કરી શકો છો, એ તમે એઝ અ ગ્રાફિકલ ઇન્ફોર્મેશનને પણ સેન્ડ કરી શકો છો SFTP ક્લાયન્ટ ઓર એટ અ કમાન્ડ લાઇન. મોસ્ટ સિક્યોર એફટીપી પ્રોડક્ટ્સ યુઝ અ એન્ક્રિપ્શન ઇન X.509 સર્ટિફિકેટ. એટલે કે મોસ્ટ સિક્યોર એફટીપી પ્રોડક્ટ જે છે સિક્યોર જે એફટીપી પ્રોડક્ટની જે સિક્યોરિટી જે